चैनल ऑफ वडोदरा। છોટાઉદેપુર જિલ્લામાં આવેલા સંખેડા વિધાનસભા બેઠક જીતવા માટે ભાજપ દ્વારા રણનીતિ માટે મીટિંગ રાખવામાં આવી હતી। ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર થયા બાદ ઉમેદવાર દ્વારા ચૂંટણી જીતવા માટે હવે કામે લાગી ગયા છે। સંખેડા વિધાનસભા બેઠક જીતવા માટે જિલ્લાના વિવિધ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં નસવાડી ખાતે એકત્ર થયા હતા। કાર્યકરોને પોતાના બૂથ જીતવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। 2017માં અભયસિંહ તડવી દ્વારા સભ્ય તરીકે ચૂંટાયા હતા, તેઓને ફરી ટિકિટ આપવામાં આવી છે। ત્યારે ફરી આ બેઠક પર ભાજપ જીતે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। તાલુકાના વડીલશ્રી આપણા નાના કાકા અને ગોયામાં નટુભાઈ એમને હું વિનંતી કરીશ કે સાહેબનું સ્વાગત કરશે। બંને મહાનુભાવોને સાહેબનું સ્વાગત કરશે। ત્યારબાદ આપણા સરપંચશ્રીઓ તાલ મંડળના જે સરપંચશ્રીઓ આવ્યા છે એ પણ આવશે સાહેબનું સ્વાગત કરવા માટે। आज रोज संखेड़ा 139 विधानसभा में नसवाड़ी मंडलनो रामज्योति हनुमान जी मंदिर पर नसवाड़ी तालुकाना महत्वना कार्यकर्ताओं की एक बैठक मड़ी। एमा आगामी विधानसभा चूंटनी माटेनी रणनीति तैयार करवामां आवी। नसवाड़ी मंडलना सौ कार्यकर्ताओं સંખેડા 139નું કમળ જંગી બહુમતીથી ગાંધીનગર મોકલવાનો આ રામપુરી નવજ્યોતિ હનુમાનજી મંદિરના પટાંગણમાં સંકલ્પ કર્યો। આ તબક્કે સંખેડા વિધાનસભાના ઉમેદવાર અભયસિંહ તડવી, નસવાડી તાલુકાના સૌ જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો, તમામ મોરચાના હોદ્દેદારો, તમામ બૂથના બૂથ પ્રમુખો, આમ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા।